ભાજપના રાષ્ટ્રીય નેતા સુષ્મા સ્વરાજ વિરુદ્ધ વિવાદી ટિપ્પણી કરનાર મધુસૂદન મિસ્ત્રીએ પોતાનો જવાબ આપી અનેક બાબતો સ્પષ્ટ કરી પોતાના નિવેદનને ખોટી રીતે બતાવ્યો હોવાનો દાવો કર્યો હતો. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીને ચૂંટણી અધિકારીઓએ નોટિસ આપી હતી અને તેથી મધુસૂદન મિસ્ત્રીએ પોતાનો જવાબ આપતા એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે પોતાના નિવેદનને બદલીને અને ખોટું અર્થઘટન કરી રજૂ કર્યું હોવાની રાવ કરી હતી. જવાબ આપીશું 27મી તારીખે. તમને જે નોટિસ આપી છે એની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે તમે અભદ્ર નાગરિકીય શબ્દોનો પ્રયોગ કર્યો છે. એ અમનું અર્થઘટન છે, અમે અમારું અર્થઘટન અને જવાબ લખી છે. શું લાગે છે તમને, આ સતત હિંમતનગરથી પણ એક નોટિસ જોવા મળી છે, અહીંથી પણ એક નોટિસ મળી છે, કામ કરવા પાછળ? મને હતાશ કરવા અને નિરાશ કરવા માટે નથી, કારણ કે હું નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહ્યો છું. હું નથી માનતો, મતદારો બહુ જાગૃત છે અને જાણે છે કે આ કેમ કરવામાં આવી રહ્યું છે. અનેક વિવાદોમાં રહેતા મધુસૂદન મિસ્ત્રી આ વખતે ભીસમાં આવી ગયા છે અને ચૂંટણી પંચની નોટિસના વિરોધમાં તેમણે કાંઈ પણ કહેવાનું ઇનકાર કરી ભાજપ પર તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. સોહેલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા.